અગિયાર નવેમ્બર દિન વિશેષ વ્યક્તિઓમાં મૌલાના અબુલ કલામ આઝાદની જન્મ જયંતિ અંતર્ગત તેમને યાદ કરીએ ભારતની સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી સેનાની મહાન દેશભક્ત કોમી એકતાના પ્રખર પુરસ્કર્તા દેશના પ્રથમ શિક્ષણ મંત્રી કવિ લેખક અને પત્રકાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ અગિયાર નવેમ્બર રોજ મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો હતો આઝાદનું મૂળ નામ ગુલામ મોહિયુદ્દીન અહેમદ હતું મૌલાના આઝાદના જન્મના દસેક વર્ષ બાદ તેમનો પરિવાર કોલકાતામાં આવીને વસવાટ કરવા લાગ્યો એમણે મોટા ભાગનું શિક્ષણ ઘરમાં જ લીધા પછી ઇજિપ્તના કેરોની અલ અઝહાર વિશ્વવિદ્યાલયમાં અરબીનો અભ્યાસ કર્યો હતો એમણે પરંપરાગત પીરપદનો વિરોધ કર્યો હતો નાની ઉંમરે દર્શનશાસ્ત્ર તર્કશાસ્ત્ર ધર્મશાસ્ત્ર અને ગણિત શાસ્ત્રનો અભ્યાસ કરનાર અબુલ કલામને પોતાના જ્ઞાન અને દર્શનની કોઈ સીમાઓ કે બંધનો સ્વીકાર્ય નહોતા એટલે તેમણે પોતાનું ઉપનામ આઝાદ રાખ્યું હતું જે કાયમી ઓળખ બની રહ્યું કોલકાતા અને મુંબઈ વસવાટ દરમિયાન એમણે અંગ્રેજી ભાષાને આધુનિક પુસ્તકોનો અભ્યાસ કર્યો મૌલાના આઝાદે કિશોરાવસ્થામાં લિસાનું રસિકદક સત્યવાણી સામયિક કાઢ્યો હતો જ્યારે મહાત્મા ગાંધીનો ભારતના જાહેર જીવનના ઉદય પણ નહોતો થયો ત્યારે ઈસવીસન ઓગણીસો બારમાં ચોવીસ વર્ષના યુવાન અબુલ કલામે મુસ્લિમોને રાષ્ટ્રપ્રેમના પાઠ શીખવ્યા અને એ શીખવવા અલ હિલાલ બિજનોચંદ્ર નામક સામયિક શરૂ કર્યું હતું ભારતના આઝાદી આંદોલનમાં એક તરફ રાષ્ટ્રવાદી મુસ્લિમોને બીજી તરફ કટ્ટરપંથી મુસ્લિમોની સ્થિતિ વચ્ચે આરંભે ક્રાંતિકારીઓથી આકર્ષાયેલા મૌલાના આઝાદે કોંગ્રેસમાં જોડાઈ રાષ્ટ્રવાદનો રાહ સ્વીકાર્યો સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન વારંવાર જેલવાસ ભોગવનાર મૌલાના આઝાદ મુસ્લિમ લીગની પાકિસ્તાનની માંગણીના કટ્ટર વિરોધી હતા એમણે લિંગ લીગી નેતાઓ તેમને કોમના ગદ્દાર માનતા હતા ત્રણ ત્રણ વખત કોંગ્રેસ પ્રમુખ પદે વરાયેલા મૌલાના કટ્ટર મૌલાના આઝાદ આઝાદી પૂર્વેના અતિ મુશ્કેલ એવા ઓગણીસો ઓગણચાલીસથી છેતાલીસના સમયગાળામાં કોંગ્રેસ પ્રમુખ હતા એમના રાષ્ટ્રવાદી વિચારો પ્રત્યે સૌને આદર હતો સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો અઠ્ઠાવન તરીકે મૌલાના આઝાદે વિજ્ઞાન અને તકનીકી શિક્ષણનો વિકાસ કર્યો હતો વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી સંશોધન સંસ્થાઓએ તેમણે આપી અને સ્થાપી યુજીસીઆઈઆઈટી સાહિત્ય અકાદમી સંગીત નાટક અકાદમી અને લલિત કલા અકાદમીની સ્થાપના તેઓ શિક્ષણ મંત્રી હતા તે દરમિયાન જ થઈ હતી શિક્ષણ મંત્રી મોલાના સાહેબે વિજ્ઞાન અને તકનીકી શિક્ષણ દ્વારા ભારતને આધુનિક બનાવવાના પ્રયાસો કર્યા હતા ભારતની જરૂરિયાતો ભારતમાં જ સંતોષાય અને તે માટેનું શિક્ષણ મળી રહે તેવા પ્રબંધો ઘડ્યા હતા નોકરી અને ડિગ્રી વચ્ચેની વિચ્છેદ અને શિક્ષણ માત્ર રોજીરોટીનું સાધન ન બની રહે તે દિશામાં તેમણે કરેલા પ્રયત્નોને ઝાઝી સફળતા મળી નહોતી ભારતના મહાન સપૂતનું બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાવનના રોજ દિલ્હી ખાતે નિધન થયું હતું ઓગણીસો બાણુંમાં ભારત રત્નથી નવાજા નવા મૌલાના આઝાદની જન્મદિવસ અગિયારમી નવેમ્બર બે હજાર આઠથી રાષ્ટ્રીય શિક્ષણ તેઓ આપણા બિન સાંપ્રદાયિક દેશને અને તેની નવી નવી પેઢીને મોલાના અબુલ કલામ આઝાદના જીવન કાર્ય વિચારનું સ્મરણ વારંવાર કરાવવાની જરૂર છે